ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિઘટન પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ડિકમ્પોઝિશન રિએક્શન ઠીક છે તો અગાઉના ટોપિકમાં આપણે બે પ્રકારની પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા સમજી ગયા હતા જે કઈ હતી તો સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા બરાબર તો સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું કે ભાઈ બે કે તેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કરે છે કોઈ ફક્ત એક જ નિપજનું નિર્માણ કરતી હોય બરાબર તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે સંયોગીકરણ પ્રક્રિયા બરાબર અને એની સાથે સાથે આપણે કેટલાક એના ઉદાહરણ પણ જોયા હતા ઓકે બીજો બીજી પ્રક્રિયા હતી ઉષ્માક્ષેપક તો ઉષ્માક્ષેપક કોને કહેવામાં આવે છે તો એ શું થશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજમાં આપણને ઉષ્મા નિપજ સ્વરૂપે આપણને ઉષ્મા પ્રાપ્ત થતી હોય અથવા તો નિપજમાં શું થશે ઉષ્મા મુક્ત થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે તો હવે સમજીએ કે ભાઈ વિઘટન પ્રક્રિયા કોને કહેવાય તો આ જે વિઘટન પ્રક્રિયા છે એ સંયોગીકરણની જે પ્રક્રિયા હોય છે એનાથી વિરુદ્ધ થતી પ્રક્રિયા છે એટલે કઈ રીતના જેમ કે સંયોગીકરણમાં શું શું થતું હતું કે ભાઈ ત્યાં આગળ પ્રક્રિયકો બે કે તેથી વધુ પ્રક્રિયકમાંથી ફક્ત એક જ નીપજનું નિર્માણ થતું હતું બરાબર પરંતુ જ્યારે વિઘટન પ્રક્રિયામાં શું થશે કે એમાં ફક્ત એક જ પ્રક્રિયક હશે અને એમાંથી બે કે તેથી વધુ નીપજોમાં નિપજોનું નિર્માણ થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા ફરીથી વ્યાખ્યા રિપીટ કરું કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયામાંથી શું થતું હોય બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થાય તો એવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવશે બરાબર તો આ વિઘટન પ્રક્રિયા એ શું થઈ જશે સંયોગીકરણની વિરુદ્ધ પ્રક્રિયા થઈ જશે ઓકે જો તમે એની બંનેની વ્યાખ્યા જોશો તો તમને સમજાશે ઠીક છે એની સાથે સાથે બીજું કે અહીંયા આગળ જે વિઘટન પ્રક્રિયા કરવા માટે વિવિધ ઊર્જાઓની જરૂર પડતી હોય છે એટલે કે જે પ્રક્રિયામાં જે સંયોજનો હોય એમને વધુ સરળ ઘટકોમાં નિપજ સ્વરૂપે મેળવવા માટે કેટલીક ઊર્જાની જરૂરિયાત પડતી હોય છે અને એ ઊર્જાના આધારે અહીંયા વિઘટનના પ્રકાર પાડવામાં આવ્યા છે જે મુખ્યત્વે ત્રણ પ્રકાર છે અને જે આપણે અહીંયા આગળ જોવાના છે કયા કયા છે તો એક ઉષ્મીય વિઘટન એટલે કે ત્યાં આગળ પ્રક્રિયકને ઉષ્મા આપીને એનું વિઘટન કરવામાં આવશે એને સરળ પદાર્થમાં ફેરવવામાં આવશે બરાબર બીજું છે વિદ્યુતીય વિઘટન બરાબર એટલે કે વિદ્યુતનો ઉપયોગ કરીને જે તે સંયોજનને શું કરવામાં આવશે સરળ પદાર્થમાં ફેરવવામાં આવશે નિપ સ્વરૂપે અને ત્રીજો પ્રકાર છે પ્રકાશ વિઘટન અથવા તો પ્રકાશીય વિઘટન પણ આપણે કહી શકીએ છીએ જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને જે તે પ્રક્રિયકને વધુ સરળ ઘટકમાં રૂપાંતરણ કરવામાં આવશે આ ત્રણેય પ્રકારના આપણે જે વિઘટનના પ્રકાર છે એ આપણે સમજવાના જ છે તો સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિને સમજીએ જે વિઘટન પ્રક્રિયા માટે સમજાવેલી છે તો અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે ભાઈ સૌપ્રથમ એક શુષ્ક ઉત્કલન નળી લેવામાં આવે છે શુષ્ક એટલે કે જે એકદમ સૂકી હોય જેમાં પાણી રહેલ ન હોય બરાબર અને ઉત્કલન નળી એટલે કે જે એવી કસ નળી કે જેને ગરમ કરતાં તૂટે નહીં ઓકે તો એને શું નામ આપ્યું છે ઉત્કલન નળી અને ઉત્કલન નળીમાં બે ગ્રામ જેટલો શું કરવામાં આવે છે ફેરસ સલ્ફેટ લેવામાં આવે છે ફેરસ સલ્ફેટનો ફેરસ સલ્ફેટ જે ક્રિસ્ટલ ટાઈપ હશે સ્ફટિક ટાઈપ હશે જે શું કરવામાં આવશે બે ગ્રામ જેટલો અહીંયા આગળ લેવામાં આવે છે જેનું રાસાયણિક સૂત્ર શું થશે એફી એસઓ ફોર ઇન્ટુ સેવન એચ ટુઓ શું થશે એફીએસઓ ફોર ઇન્ટુ સેવન એચ બરાબર તો આ એક સ્ફટિકમય જળ તો આ જે એફી એસઓ ફોર ઇન્ટુ સેવન એચ ટુઓ જે છે એ એક જળયુક્ત સ્ફટિકમય સ્પટિક છે બરાબર કેમ કારણ કે આના અંદર પાણીના અણુ એના અંદર મોજૂદ છે તમે અહીંયા આગળ સેવન એચ ટુઓ જોઈ શકો છો બરાબર અને જે આ જે ફેરસ સલ્ફેટ જ્યારે આના અંદર પાણીનો અણુ જોડાયેલો હોય એ દરમિયાન આ ફેરસ સલ્ફેટ્સ જે જળયુક્ત ફેરસ સલ્ફેટ ના જે સ્ફટિક હશે બરાબર એ કેવા રંગના જોવા મળશે લીલા રંગના આ તમારે યાદ રાખવું કે ભાઈ ફેરસ સલ્ફેટ જે જળયુક્ત સ્ફટિકમય હોય ત્યારે એ કયા રંગ એનો જોવા મળશે તો લીલો રંગ બરાબર એની સાથે હવે પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે ભાઈ જે આપણે ફેરસ સલ્ફેટ લીધો છે એને બર્નરની મદદથી ગરમ કરવાનું છે ઓકે તો ગરમ કરતાં એટલે કે ઉષ્મા આપણે શું કરીએ છીએ આ પ્રક્રિયામાં ઉષ્મા આપી રહ્યા છીએ ઓકે તો હવે ઉષ્મા આપતા કંઈક અહીંયા આગળ આપણને રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળશે તો હવે એ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એ જોઈએ તો અહીંયા આગળ સૌ તો આ જે પાણીનો અણુ છે એ એ ગુમાવી દેશે શું કરશે એ પાણીનો અણુ ગુમાવી દેશે અને ત્યારબાદ કંઈક વધુ સરળ ઘટકમાં આ એફીએસઓફોરનું વિઘટન થવાનું છે એટલે કે સરળ પદાર્થમાં આ FeSO4 ફોર રૂપાંતરણ થવાનું છે ઓકે તો હવે જોઈએ એની રાસાયણિક પ્રક્રિયા કે ઉપરોક્ત આકૃતિમાં ઉત્કલન બનાવીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર તમે ગરમ કરી શકો છો અથવા તો ગરમ કરવામાં આવે છે અહીંયા આગળ બંને લીધું જે રીતના સ્પિરિટ લેમ્પ પણ ઉપયોગમાં લઈ શકાય છે તો અહીં પ્રયોગમાં જોઈ શકાય છે કે ફેરસ સલ્ફેટનો સ્ફટિક કેવો રંગ હતો લીલો રંગ બદલાય છે એટલે જ્યારે એને ગરમ કરવામાં આવે છે એટલે ધીરે ધીરે જે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે આપણને જે લીલો રંગ જે ફેરસ સલ્ફેટનો હતો એ હવે શું થતો જોવા મળશે બદલાતો જોવા મળશે શું થતું જોવા મળશે ત્યાં આગળ બદલાતો ઓકે એટલે જ્યારે એ પાણીનો પાણીનો અણુ ગુમાવે ગુમાવે છે એટલે શું થઈ જશે પાણી વગરનો સ્ફટિક થઈ જશે બરાબર જ્યારે પાણી વાળો તો એટલે એને શું કહેવામાં આવશે જળયુક્ત સ્ફટિક કહેવામાં આવશે જળયુક્ત ફેરસ સલ્ફેટ ઓકે તો અહીંયા આગળ જ્યારે એ પાણીનો અણુ ગુમાવી અને એ ફેરસ સલ્ફેટનો જ્યારે પાણીનો અણુ ગુમાવે છે ત્યારે એ ફેરસ સલ્ફેટનો રંગ લીલો રંગ પછી બદલાવા લાગે છે અને તે કયા રંગમાં પરિવર્તન પામે છે અથવા તો કયા પદાર્થનું નિર્માણ કરે છે તો તેમને તેમાંના સલ્ફરને બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ સૂંઘી શકાય છે એટલે અહીંયા આગળ જે ફેરસ સલ્ફેટ જે પાણીનું અણુ ગુમાવ્યો છે ત્યારબાદ એ ત્રણ પ્રકારની નિપજોમાં નિર્માણ થશે કઈ કઈ એક તો ફેરિક ઓક્સાઇડ બીજું સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે અને તે જો સલ્ફર ટ્રાયોક્સાઇડ બરાબર આને શું કહેવામાં આવશે એસો ટુને સલ્ફર ડાયોક્સાઇડ અને એસો થ્રીને શું કહેવામાં આવશે સલ્ફર ટ્રાયોક્સાઇડ બરાબર તો આ ફેરસ સલ્ફેટ જ્યારે આપણે ઉષ્મા આપી એટલે કે ગરમી દ્વારા શું જે ગરમી આપી એ દરમિયાન સુધી કઈ નિપજો મળે છે ત્રણ નિપજો મળે છે કઈ કઈ ફેર ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બરાબર હવે જે આ ફે ફેર ફેરસ સલ્ફેટ જે લીલા રંગનો જ્યારે પાણીના અણુ સાથે હતો ત્યારે એ કેવા રંગનો જોવા મળતો હતો લીલા રંગનો બરાબર એનો સ્ફટિક લીલા રંગનું પરંતુ જ્યારે આ એફી ટુ ઓથરી જે એનો હવે એફી ટુ ઓથ્રીમાં જ્યારે રૂપાંતરણ પામે છે એટલે કે જે નિપજ સ્વરૂપે નવો પદાર્થ મળે છે એનો રંગ કેવો જોવા મળશે હવે લાલા પડતો કથ્થાઈ રંગ જોવા મળશે આ યાદ રાખજો એફ થી ટુ એવ થ્રીનો ક કેવો રંગ જોવા મળશે લાલાશ પડતો કથ્થાઈ રંગ જે યાદ રાખવું તમારે તો આ એક પ્રકારની શું થઈ ગઈ વિઘટન પ્રક્રિયા તમે આ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક સમીકરણમાં જોઈ શકો છો કે ભાઈ એક પ્રક્રિયક છે અને એની સામે નિપજો કેટલી મળી રહી છે તો બે કે તેથી વધુ એટલે કે ત્રણ નિપજો અહીંયા આગળ મળી રહી છે બે પણ નિપજ મળી શકે છે અને બેથી વધુ પણ વિઘટન પ્રક્રિયામાં નિપજ મળી શકે છે બરાબર તો આવી પ્રક્રિયાને શું કહીશું વિઘટન પ્રક્રિયા ઠીક છે હવે અહીંયા આગળ એની વ્યાખ્યા પણ બતાવી છે કે ભાઈ જો એક એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નીપજો આપે તો તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા આ પણ વ્યાખ્યા લખી શકો અથવા તો બીજી કઈ વ્યાખ્યા કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ પ્રક નીપજોનું નિર્માણ થાય તો એ તેવી પ્રક્રિયાને શું કહેવામાં આવશે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે ઓકે તો આપણે જે અત્યારે પ્રક્રિયા જોઈ ફેરસ સલ્ફેટવાળી તો ફેરસ સલ્ફેટના સ્ફટિકની વિઘટન પ્રક્રિયામાં ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવાથી શું થાય છે પાણીનો અણુ દૂર થઈ જાય છે અને સ્ફટિકનો રંગ શું થઈ જાય છે બદલાઈ જાય છે બરાબર આ બદલાવવા પાછળનું કારણ શું એક તો પાણીનો અણુ દૂર થઈ ગયો અને એની સાથે સાથે જે બીજો નવો પદાર્થ કયો બન્યો ફેરિક ઓક્સાઇડ જે ફેરિક ઓક્સાઇડનો કેવો રંગ જોવા મળશે લાલાસ પડતો કથ્થ રંગ જોવા મળશે અને બીજા બે પ્રકારના વાયુઓ પણ ત્યાં ઉદ્ભવે છે કયા કયા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ તો આમ આ ત્રણ પદાર્થોમાં વિઘટિત થાય છે કોણ ફેરસ સલ્ફેટ બરાબર તો અહીં આપણને ફેરિક ઓક્સાઇડ એક ઘનમાં જોવા મળશે ઘન છે જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જોવા મળશે તો આ એક વિઘટનની પ્રક્રિયા હતી ઓકે આની સાથે સાથે આ વિઘટન પ્રક્રિયા એ કયા પ્રકારમાં આવી શકે તો આ આવશે અહીંયા આગળ કઈ ઉર્જાનો ઉપયોગ કર્યો છે ઉષ્મા ઉર્જાનો માટે આ વિઘટન પ્રક્રિયાને આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહી શકીએ છીએ ઓકે ચલો એક બીજું ઉદાહરણ જોઈ લઈએ ચલો બીજું એક ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ જેને સૂત્ર શું થશે સીએ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ સીએસીઓ થ્રી તો એને ઉષ્મા આપવાથી એટલે કે ગરમ કરવાનું છે આપણે તો એનાથી શું મળશે નિપજ સ્વરૂપે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે સી જેને બીજા શબ્દમાં કળી ચૂનો પણ કહી શકીએ છીએ અને બીજો કયો પદાર્થ મુક્ત થશે કાર્બન ડાયોક્સાઇડ તો જે કેલ્શિયમ કાર્બોનેટને આપણે જ્યારે ગરમ કરીએ છીએ ઉષ્મા આપીએ છીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રકારના નિપજ મળશે કયા કયા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે બે પદાર્થોમાં એ વિઘટિત થાય છે એનો મતલબ શું થયો કે ભાઈ આ કેલ્શિયમ જે કાર્બોનેટ છે એ વધુ સરળ ઘટકોમાં વિઘટિત થાય છે અને સરળ ઘટકો કયા બન્યા અહીંયા સી અને સીઓ ટુ બરાબર તો આ એક શું થઈ ગઈ વિઘટન પ્રક્રિયા થઈ ગઈ અને આ વિઘટન પ્રક્રિયા એ વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે ઓકે અને એની સાથે સાથે જે એક ઉદ્યોગ જે સિમેન્ટ બનાવટમાં પણ આ પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે બરાબર એટલે કે જે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા જે ચૂનો આપણે કહીએ છીએ તો તેના અનેક ઉપયોગો પૈકી સિમેન્ટ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે ઓકે તો જે ચૂનાના પથ્થર હોય એને એના ઉપર જે સિમેન્ટ બનાવતી જે ફેક્ટરીઓ છે બરાબર તો એ શું કરશે પહેલાં તો એને કળી ચૂનામાં રૂપાંતરણ કરશે અને ત્યારબાદ એને પછી સિમેન્ટ બનાવવામાં ઉપયોગમાં લેશે ઓકે તો આ એક પ્રકારની શું થઈ ગઈ વિઘટન પ્રક્રિયા તો આવી ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ઉષ્મીય વિઘટન એટલે અહીંયા આગળ જે વિઘટન પ્રક્રિયા થઈ પરંતુ કયા ઉર્જા દ્વારા અથવા તો કોના મદદથી થઈ તો ઉષ્માની મદદથી એટલે કે અહીંયા આ પ્રક્રિયકમાં ઉષ્માનું શું થાય છે શોષણ થાય છે અને આ ઉષ્મા શોષણ કરી અને જે પ્રક્રિયકમાં વપરાયેલા જે તત્વોના પરમાણુ હતા એમના વચ્ચેના બંધો તૂટે છે એમના વચ્ચેના બંધો તૂટે છે ક્યારે એ ઉષ્માનું શોષણ કરે છે ત્યારે બરાબર અને કંઈક નવા બંધો બનાવીને નવી નવા પદાર્થો નવા સાદા સરળ નીપજોનું નિર્માણ કરતા હોય છે ઓકે એક બીજું અન્ય ઉદાહરણ જોઈ લઈએ ઉષ્મી વિઘટનનું જે કયું છે તો અહીંયા આગળ ફરીથી એક ઉત્કલન નળીમાં બે ગ્રામ લેટ નાઇટ્રેટ એટલે કે એનું સૂત્ર શું થશે પીબી એનો થ્રી ટ્વાઇસ ટુને શું કહીશું ટ્વાઇસ પણ કહી શકીએ છીએ પીબી એનો થ્રી ટ્વાઇસ તો એનો ભૂકો લેવામાં આવે છે અહીં આગળ લેડ નાઇટ્રેટનું શું કરવામાં આવે છે બે ગ્રામ ભૂકો લેવામાં આવે પાવડર સ્વરૂપે અને એને હવે શું કરવામાં આવશે ઉત્કલન નળીમાં નળી નળીમાં નાખી અને ચીપિયા વડે પકડી એટલે કે જે પકડવા માટે ઉત્કલન નળીનું જે હોલ્ડર આવે એને શું કીધું ચીપિયો તો એ પકડીને જ્યોત પર એને તપાવવામાં આવે છે એટલે કે ગરમ કરવામાં આવે છે ઓકે તો એ દરમિયાન લેડ નાઇટ્રેટના બુકાને ઉત્કલન નળીમાં ગરમ કરવામાં આવે ત્યારે અવલોકન કરી શકાય કે શું થ શું થતું જોવા મળશે ત્યાં કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો જોવા મળે છે અને આ કથ્થાઈ રંગનો ધુમાડો કયા નિપજનો છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે જે આપણે નીચે રાસાયણિક પ્રક્રિયા જોઈ શકીએ છીએ ઓકે તો તમે આ રાસાયણિક પ્રક્રિયા જોઈ શકો છો કે લેડ નાઇટ્રેટ ટી બી એનો થ્રી ટ્વાઇસ બરાબર જે ગન પાવડર સ્વરૂપે આપણે લીધું હતું જેને ગરમ કર્યું ઓકે ગરમ કરતાં કયા ત્રણ પદાર્થોમાં રૂપાંતરણ પામે છે અથવા નિપજ બને છે તો પીબીઓ એટલે કે લેડ ઓક્સાઇડ બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજું ઓક્સિજન પણ ત્યાં આગળ બનતો હોય છે બરાબર તો હવે એમાંથી જે આપણને કથ્થાઈ રંગનો જે ધુમાડો બહાર નીકળતો જે જોવા મળશે એ કયા નિપજનો હશે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ કારણ કે ગેસ એક વાયુ સ્વરૂપે જોવા મળે તો આ તો લેડ ઓક્સાઇડ એ તો ઘન હતું તો બે પ્રકારના વાયુ છે ઓક્સિજન અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો કયો કોનો ઓક્સિજન તો કેવો છે રંગ વિહીન છે બરાબર તો કોનું થઈ જશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ એનો ટુ હવે આ પ્રક્રિયાને બેલેન્સ એટલે કે સમતુલિત પણ કરી છે તો એ સંતુલિત કરવા માટે શું કર્યું એ લેડ નાઇટ્રેટ જોડે બે લખ્યા છે પછી પીબીઓ અને એનઓ ટુ સાથે ચાર વડે ગુણ્યા છે ઓકે તો આમ આ પ્રક્રિયાને પણ સંતુલિત કરીને લખવી પડશે તો તમે અહીંયા આગળ એની પ્રવૃત્તિની આકૃતિ પણ જોઈ શકો છો કે બર્નર દ્વારા ઉત્કલન નળીમાં રાખેલ લેડ નાઇટ્રેટને અને એ આપણે બળીએ નહીં એ માટે એક કસનળીનું હોલ્ડર અથવા તો ચીપિયો ચીપિયા વડે પકડીને એને ગરમ કરવામાં આવતું હોય તો એ દરમિયાન જે વરાળ ઉત્પન્ન થશે જે વાયુ સ્વરૂપે જે બહાર નીકળે છે ધુમાડો એ કોનો હશે નાઇટ્રોજન ડાયોક્સાઇડનો બરાબર અને અંદર આપણને લેડ ઓક્સાઇડ જોવા મળશે એની સાથે સાથે ઓક્સિજન પણ અહીંયાથી નીકળતો હશે ઓકે તો આ પ્રક્રિયામાં લેડ નાઇટ્રેટની સામા રૂપાંતર થાય છે લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં વિઘટન પ્રક્રિયા ઓક્સિજનમાં થતી વિઘટન પ્રક્રિયા કહી શકાય છે હવે લેડ નાઇટ્રેટ અને લેડ ઓક્સાઇડ એ કેવા છે ઘન પદાર્થો છે જ્યારે લેડ સોરી નાઇટ્રોજન નો ઓક્સિજન અહીંયા આગળ જે મળ્યા એ કેવા છે તો વાયુ સ્વરૂપે છે બરાબર તમે આ વાક્ય જોઈ શકો છો તો આ માહિતીથી અહીંયા આગળ વિઘટન પ્રક્રિયા અને એનો એક પ્રકાર જે ઉષ્મીય વિઘટન ઓકે તો મેં તમને અગાઉ વાત કરી હતી કે ભાઈ આ વિઘટન પ્રક્રિયા વિવિધ ઉર્જાનો ઉપયોગ કરીને જે તે પ્રક્રિયામાં રહેલ પદાર્થને વિઘટિત કરી શકાય છે એટલે કે એને સરળ પદાર્થમાં રૂપાંતરિત કરી શકાય તો એમાંથી એક ઉષ્મા આપીને તો એના કારણે એનું શું નામ આપવામાં આવે છે પ્રકારને ઉષ્મીય વિઘટન શું કહીશું એને ઉષ્મીય વિઘટન બરાબર હવે એ જ રીતના વિદ્યુતીય વિઘટન જે આપણે પાણીનું વિદ્યુત વિભાજનની પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો આપણે પ્રકાશીય વિઘટન અને વિદ્યુતીય વિઘટન એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું તો આજે આપણે વાત કરી કે ભાઈ વિઘટન એટલે શું અને વિઘટનનો એક પ્રકાર જે કયો હતો ઉષ્મીય વિઘટન તો વિઘટન કોને કહેવામાં આવશે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં એક એક પ્રક્રિયામાંથી બે કે તેથી વધુ નીપજનું નિર્માણ થાય તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવશે વિઘટન પ્રક્રિયા બરાબર અને વિઘટન પ્રક્રિયાના ત્રણ પ્રકાર ઉષ્મીય વિદ્યુતીય અને પ્રકાશીય વિઘટન બરાબર જે એમના ઉર્જા વિવિધ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વિઘટન જે તે પદાર્થનું કરવામાં આવે છે ટૂંકમાં વિઘટન થવું એટલે કે જે પદાર્થ હોય પ્રક્રિયક સ્વરૂપમાં એને વધુ સરળ નિપજમાં રૂપાંતરણ કરવું બરાબર જેને શું કહેવામાં આવશે વિઘટન કહેવામાં આવશે બરાબર અને એમાં પહેલો પ્રકાર આપણે જોઈ ગયા ઉષ્મીય વિઘટન જેમાં કેલ્શિયમ કાર્બોનેટનું ઉદાહરણ જોઈએ એની સાથે સાથે ફેરસ સલ્ફેટનું ઉદાહરણ જે એ પણ શું બતાવે છે ઉષ્મીય વિઘટન બતાવે છે અને ત્રીજું એક ઉદાહરણ એનું હતું લેટ નાઇટ્રેટ હવે આ જે અમુક પ્રવૃત્તિઓ છે તો પ્રવૃત્તિઓમાં તમારે અમુક ટૂંકા પ્રશ્નો યાદ રાખવા કે ભાઈ જેમ કે લેડ નાઇટનેટમાં નિપજ સ્વરૂપમાં કયા પદાર્થનો રંગ કથ્થાઈ રંગનો જોવા મળતો હતો તો પછી એમાં શું યાદ રાખવું પડશે તમારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ શું નાઇટ્રોજન ડાયોક્સાઇડ એની સાથે સાથે બીજું એ કે જે ફેરસ સલ્ફેટ જે જળયુક્ત સ્ફટિક હોય છે એ દરમિયાન એનો રંગ કેવો હોય છે તો લીલો રંગ પરંતુ જ્યારે એને પ્રક્રિયા કરવામાં આવે છે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એ ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈને એ કેવા સ્વરૂપમાં કયા રંગ ધારણ કરે છે અથવા તો કયા રંગનો બની જાય છે ફેરિક ઓક્સાઇડ લાલાસ પડતો કથ્થાઈ રંગનો બરાબર તો આ કેટલાક ટૂંકા આમના પરથી મુદ્દાઓ યાદ રાખવા ઠીક છે થેન્ક યુ